અસરગ્રસ્ત પરિવારોને સહાયના મુદ્દે દિયોદર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું। કોવિડમાં અસરગ્રસ્ત પરિવારોને સહાયના મુદ્દે દિયોદર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું। કોરોના મહામારી વિશ્વમાં ભરડો લીધો છે અને તમામ સ્તરે લોકોનું જીવન અનેકવિધ તકલીફોનો સામનો કોરોનાની મહામારીએ ઊભી કરી છે, ત્યારે આજે પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આદેશ મુજબ આજે દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું અને કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને સરકારી નોકરી અને 4 લાખની સહાયની માંગ કરી હતી અને આવનારા સમયમાં જો સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો જલ્દ આ કાર્યક્રમો અપાશે, તેમજ દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ચીમકી ઉચ્ચારી હતી કે પ્રસંગે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સાથે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, જિલ્લા ઉપપ્રમુખ કોંગ્રેસ બી કે જોશી, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન નરસિંહભાઈ રબારી, મફતલાલ ચૌધરી કુવાતા, જોરાભાઈ દેસાઈ પ્રમુખ કોંગ્રેસ, વાઘજીભાઈ જોશી, પ્રફુલભાઈ ઠક્કર, બળદેવ બારોટ યુથ પ્રમુખ, ચિરાગભાઈ ત્રિવેદી, સચિનભાઈ ભાટી, ઉમેદભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી ફોરણા, બાબુભાઈ ચૌધરી સોની, રાજુભાઈ એચ દેસાઈ, દાનાભાઈ ચૌધરી, બાબુભાઈ પરમાર રૈયા, પ્રહલાદભાઈ માળી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, બળદેવ ટીરાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા। આજે દિયોદર મામલતદાર કચેરીમાં આવેદન પત્રક આપી અને જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેને 4 લાખ રૂપિયાની સહાય અને એના કોઈપણ વાલીઓને એકાદ વાલીને આમાં કુટુંબમાંથી નોકરી, આ બધી બાબતને લઈ અને અમે આજે દિયોદર તાલુકા મામલતદાર કચેરીમાં આવેદન પત્રક કોંગ્રેસ તરફથી આપવામાં આવેલ છે।